નમસ્કાર મિત્રો, સ્વાગત છે એકવાર ફરી તમારું અમારી ચેનલમાં. અને આજે આપણે બનાવવાના છીએ મેંગો આઈસ્ક્રીમ, જેને ખાઈને તમે બહારથી કે બજારમાંથી આઈસ્ક્રીમ લાવવાનું ભૂલી જશો. અને આપણે આ રેસીપી તમને એકદમ સિમ્પલ રીતથી બતાવવાના છીએ, તો તમે વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જોજો. તો મિત્રો, સૌપ્રથમ આપણે અહીં 500 ml જેટલું અમૂલનું ગોલ્ડ દૂધ લીધું છે, જે ફૂલ ફેટ હોય છે. આપણે એવું દૂધ લેવાનું છે. તો એમાંથી આપણે થોડું દૂધ એક વાડકીમાં અલગ કાઢી લઈશું. અને બાકીના દૂધને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈશું. તો મિત્રો, હવે આપણે જે દૂધ અલગ કાઢ્યું છે એક બાઉલમાં, એની અંદર 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર નાખીશું અને એને દૂધમાં સારી રીતે ગઠ્ઠા ના રહે એ રીતે ઓગાળી લઈશું. તો મિત્રો, અહીંયા આપણે કસ્ટર્ડ પાવડરને દૂધમાં ઓગાળી લીધો છે, તો એને હમણાં થોડી વાર સુધી બાજુમાં મૂકી રાખીશું. તો મિત્રો, હવે આપણે જે દૂધ કાઢેલું છે એની અંદર સૌપ્રથમ 2 ચમચી જેટલો મિલ્ક પાવડર નાખીશું અને એને દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે આ પ્રોસેસ ઠંડા દૂધમાં જ કરવાની છે. ત્યારબાદ એની અંદર 1/2 બાઉલ જેટલી ખાંડ નાખી દઈશું. તમે જે પ્રમાણે ગરપણ ખાતા હોય કે કેરી જે પ્રમાણેની ગળી કે ખાટી હોય એ પ્રમાણે તમે એડજસ્ટમેન્ટ કરી શકો છો. તો મિત્રો, અહીંયા આપણે લગભગ 2 મિનિટ જેવું દૂધની અંદર મિલ્ક પાવડર અને ખાંડને ઓગાળી લીધા છે. તો મિત્રો, હવે આપણે ગેસ પર એક પેનમાં આપણે દૂધવાળું જે મિશ્રણ તૈયાર કર્યું છે એ રેડી દઈશું. અને આ રીતે સતત એને હલાવતા રહીશું અને ધીમી ફ્લેમ પર એને ઉકાળતા જઈશું. આપણે આને એક બોઇલ આવવા લાગે ત્યાં સુધી આને આપણે ગરમ કરવાનું છે. તો મિત્રો, આપ જોઈ શકો છો આપણું દૂધમાં બોઇલ આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો એને આપણે વધારે નથી ઉકાળવાનું. બોઇલ આવવાની શરૂઆત થાય એટલે આપણે હવે આને ગેસ બંધ કરીને નીચે ઉતારી દઈશું. તો મિત્રો, આપણે આ દૂધને એક બાઉલમાં કાઢી લઈશું. અને આને આ રીતે સતત હલાવતા જઈશું અને ઠંડુ પડવા દઈશું, નહીં તો એના પર મલાઈનું લેયર જામી જશે. એટલે એને આપણે આ રીતે સતત હલાવતા જઈશું અને ઠંડુ પાડતા જઈશું. તો મિત્રો, અહીં આપણે 2 પાકી કેરી લીધી છે અને એને છોલીને સમારી લીધી છે. તો આ કેરીઓને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું. અને મિક્સરમાં એનો પલ્પ તૈયાર કરી લઈશું. મિત્રો, આપણો કેરીઓનો પલ્પ તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, અહીં આપણે અમૂલની ફ્રેશ ક્રીમ લીધી છે, જે 250 ml પેકેટ આવે છે, આપણે એ લીધી છે. આ ક્રીમને આપણે એક વાસણમાં કાઢી લઈશું. તો મિત્રો, આ મલાઈને આપણે આ રીતે લગાતાર હલાવતા રહીશું અને લગભગ 4-5 મિનિટ જેવું લગાતાર એને ફેંટી લઈશું. તો
તો મિત્રો અહીં આપણી મલાઈને આપણે લગાતાર 5 મિનિટ સુધી ફેંટી લીધી છે. તો મિત્રો હવે આપણે આ મલાઈની અંદર આપણે જે દૂધ ગરમ કરેલું અને ઠંડુ પાડવા મૂકેલું એને અંદર રેડી દઈશું. અને મલાઈમાં એને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ એની અંદર આપણે જે દૂધ અને કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ હતું એ પણ રેડી દઈશું. અને 2-3 મિનિટ સુધી આ રીતે લગાતાર એને હલાવતા રહીશું. તો મિત્રો અહીંયા આપણે દૂધને 3 મિનિટ જેવું લગાતાર હલાવીને મિક્સ કરી લીધું છે. તો છેલ્લે એની અંદર આપણે જે કેરીનો પલ્પ બનાવેલો છે એ એની અંદર નાખી દઈશું. તો હવે આપણે પલ્પને પણ દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો અહીં આપણે બીજી 5 મિનિટ સુધી મિશ્રણને આ રીતે લગાતાર હલાવી લીધું છે અને તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી પણ એકદમ આમ જાડી થઈ ગઈ છે. તો આ આપણો આઈસ્ક્રીમ આપણે ઠંડુ કરવા માટે એક બોક્સ હોય કે ડબ્બો હોય તમારે જે વસ્તુ હોય ફ્રીઝર માટે એમાં નાખી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો અમે આ રીતનું એક ચોરસ એલ્યુમિનિયમનું બોક્સ લીધું છે. તો એની અંદર આપણે રેડી દઈશું આપણું મિશ્રણ. તો મિત્રો એને આપણે ઉપરથી ટૂટી ફ્રૂટીથી ગાર્નિશ કરી લઈશું. તો મિત્રો હવે આપણે એને એક એલ્યુમિનિયમ ફોઇલથી બંધ કરી લઈશું. મિત્રો આપણી આઈસ્ક્રીમ ફ્રીઝ કરવા માટે તૈયાર છે. તો એને આપણે લગભગ 6-7 કલાક જેવું ફ્રીઝરમાં મૂકી દઈશું. તો મિત્રો 6-7 કલાક સુધી ફ્રીઝરમાં મૂક્યા બાદ આપણી મેંગો આઈસ્ક્રીમ જામીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે એની ઉપરનું જે એલ્યુમિનિયમ ફોઇલ છે એ હટાવી લઈશું. અને આપ જોઈ શકો છો આપણી આઈસ્ક્રીમ તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો હવે આપણે આઈસ્ક્રીમ કાઢવાના એક સ્કૂપ વડે આપણે આઈસ્ક્રીમને એક ડીશમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો આપણી આઈસ્ક્રીમનું એકદમ સ્મૂથ ટેક્સચર આવી ગયું છે. તો મિત્રો આપણી મેંગો આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. આ આઈસ્ક્રીમમાં તમને એકદમ ઓરિજિનલ મેંગો ફ્લેવર જોવા મળશે અને તેમાં જે આપણા આઈસ ક્રિસ્ટલ આવી જતા હોય છે ઘણી આઈસ્ક્રીમમાં એ પણ જોવા નહીં મળે, એકદમ ક્રીમી ટેક્સચર જોવા મળશે. તો આઈસ્ક્રીમને છેલ્લે ટૂટી ફ્રૂટીથી ગાર્નિશ કરી લઈશું. તો મિત્રો તમે પણ એકવાર આ આઈસ્ક્રીમ ઘરે જરૂરથી ટ્રાય કરો. તમે એકવાર બનાવશો તો બીજી વાર કદી બહારથી આઈસ્ક્રીમ નહીં લાવો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઇક જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.